મોરબીના હળવદમાં સ્મશાન ગૃહમાં લાકડાના અભાવે મૃતદેહ રઝળ્યો હોવાની ઘટના સામે આવી છે। સ્મશાન ગૃહમાં લાકડા ન હોવાથી મૃતદેહ લઈને આવેલા ડાકુઓ પરેશાન થયા છે અને બાદમાં મૃતકોના સ્વજનોએ પોતાની રીતે લાકડા લાવીને અંતિમ સંસ્કાર કર્યા છે। હળવદના સ્મશાન ગૃહમાં લાકડાના અભાવે અંતિમ સંસ્કારમાં વેઇટિંગ જોવા મળ્યું છે અને આ અંગે નગરપાલિકામાં અનેક રજૂઆતો કર્યા છતાં નિરાકરણ ન આવતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે। तो अमे शमशाने आया तो लाकड़ा नकड़ा लीला ने अमार अर्धो कलाक खोटी थवु पड़ू बराबर वारिये थी अमारे लाकड़ा लावी ने अग्निदान करवो पड़ो। लाकड़ा एकदम लीला से अत्यार तो साव नहीं अत्यार छेले बे कलाक शमशान यात्रा में छे बधा अने वारिये थी वारथी लाकड़ा मंगावी अने अत्यार अग्निदान आपेल छे। खास विनंती करवामां आवे के અહીંયા આવીને ડેડબોડી એકાદ કલાક જેવી પડ્યા રહ્યા પછી જે તે જેના પરિવારે પોતાના સગા સ્નેહની વાડીએથી લઈ લાકડા લાવીને અને છાણા પણ લીલા જ છે તો આ બાબતે પૂરતું ધ્યાન દઈ હવે પછી આવો બનાવ બને ગમે ત્યારે ત્યારે એને કોઈ તકલીફ ન પડે એવી અમારી વિનંતી છે। બનાસકાંઠાના અમીરગઢમાં કિસાન સંઘ આક્રમક મૂડમાં છે। ટોલ ટેક્સ પર સ્થાનિક વાહનોના ટેક્સ મુક્તિની માંગ કરી છે। ઇકબાલગઢમાં ખેડૂતો અને વાહન ચાલકો એકઠા થયા। ટેક્સ મુક્તિ માટે કિસાન સંઘે તૈયાર કરી છે રણનીતિ। ટેક્સ વસૂલવાનો બંધ ન કરાય તો આંદોલનની ચીમકી છે અને પાલનપુર નજીક ખેમાણા ટોલ ટેક્સ પર સ્થાનિક વાહનોના વસૂલાતા ટેક્સને લઈ અમીરગઢ કિસાન સંઘ આક્રમક મૂડમાં છે। ટેક્સ મુક્તિની માંગ સાથે ઇકબાલગઢમાં મોટી સંખ્યામાં ખેડૂતો સહિત ટેક્સ પીડિત વાહન ચાલકો એકઠા થયા હતા। જો ટેક્સ મુક્તિની માંગ ન સંતોષાય તો તંત્ર સામે લડવા અમીરગઢ કિસાન સંઘ દ્વારા રણનીતિ તૈયાર કરાઈ છે તેમજ અમીરગઢ કિસાન સંઘે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। જે ટૂંક સમયમાં બંધ ના કરવામાં આવે તો ભારતીય કિસાન સંઘ અમીરગઢ તાલુકો ટૂંક સમયમાં જ્વલન આંદોલનની ચીમકી ઉચ્ચારે છે। બનાસકાંઠાના કાંકરેજ કોંગ્રેસમાં ભંગાણ થયું છે। તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખે કોંગ્રેસનો હાથ છોડ્યો છે। ઉપપ્રમુખ હાર્દિક દેસાઈએ હાથ છોડી કેસરિયા કર્યા છે અને સવારે સોશિયલ મીડિયામાં કોંગ્રેસ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું। રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈના સ્નેહ સંમેલનમાં કેસરિયા કર્યા સાંસદ પરબત પટેલ, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ધારાસભ્ય માવજી દેસાઈ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ તેમને આવકાર્યા છે અને હાર્દિક દેસાઈ અગાઉ જિલ્લા સેવાદળના અધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યા છે। હાર્દિક દેસાઈ સાથે 21 કાર્યકર્તાઓ સાથે તેઓએ કેસરિયો ધારણ કર્યો। સુરતમાં ઉદના અપાર્ટમેન્ટમાં 19 વાહનો આગમાં બળીને ખાક થઈ જવાની ઘટના સામે આવી છે અને જેને લઈને પોલીસ તપાસમાં લાગી ગઈ છે। પોલીસે 42થી વધારે જગ્યાઓના સીસીટીવી ચેક કર્યા જેના આધારે એક સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે અને આ 3 ભેજાબાજો અક્ષરકુંડ અપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરવા ગયા હતા। પેટ્રોલ ચોરી કરતી વખતે આરોપીઓ પાસે રહેલી સિગારેટ નીચે પડી ગઈ અને ભડકો થયો। વર્લ્ડ કપની મેચમાં સુરક્ષા ચૂક અંગે તપાસનો ધમધમાટ, અધિકારીઓને ગાંધીનગરનું તેડું, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને બોલાવ્યા છે। ગૃહ વિભાગે મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે। પોલીસ કમિશનર, ક્રાઇમ જેસીપી અને ઝોન 2 ડીસીપીને ગાંધીનગર બોલાવ્યા છે। યુવકની ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ છે। એટીએસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચી છે। ઓસ્ટ્રેલિયન યુવક સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઇનના લખાણની ટી શર્ટ પહેરી ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર પહોંચ્યો હતો અને જે બાદ ચાલુ મેચમાં સિક્યુરિટી દ્વારા પકડીને તેને વેન જોન્સન નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, ગઈકાલે વિરાટ કોહલીનો ફેન કહી અને તે ગ્રાઉન્ડ પર આવી ગયો હતો, જે યુવક જે મામલે તપાસનો ધમધમાટ હવે શરૂ થઈ ગયો છે।
સંજય, બિલકુલ. ગઈકાલે જે ફાઇનલ મેચના દરમિયાન આ ઘટના બની હતી, જ્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો દાવ ચાલી રહ્યો હતો ને, તે દરમિયાન એક વિદેશી યુવક ગ્રાઉન્ડ ઉપર મર્યાદિતપૂર્વક ઘૂસી આવ્યો હતો ને, તે બાદ ત્યાંના સિક્યુરિટી ગાર્ડે તેને અટકાવી અને પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા. જોકે આ મામલાની ગંભીરતા સમજી જે તે વખતે પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં હાજર હતા અને તે પણ તેમને ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ બાદ ગુજરાત એટીએસની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે પણ ઉતરાઈ હતી, પરંતુ મામલાની ગંભીરતા ધ્યાને રાખી અને ગુજરાત રાજ્યમંત્રીએ હર્ષ સંઘવી આજે જયારે પોલીસ કમિશનર જે છે તેમને ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ બરગુજર અને ઝોન ટુના ડીસીપી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે જે આ બંદોબસ્ત જોઈ રહ્યા હતા તેમને નિગરાનીમાં હતો બંદોબસ્ત, તે તમામ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. હવે આ લાંબી મિટિંગ બાદ ખરેખર કેવા પ્રકારની કાર્યવાહી થાય છે, તેના વિરુદ્ધ કોઈ નાના માત્ર કર્મચારીનો ભોગ લેવાય છે કે ખરેખર બેદરકારી કોઈ મોટા અધિકારીઓની રહેલી હતી, તે બાબતની પૂછપરછ થયા બાદ કેવી કાર્યવાહી થાય છે તેની સૌ નજર રહેશે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવ્યા.